નમસ્કાર મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે વિથ એએમમાં. ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી તમને રોજે રોજ નવા નવા વિડીયો મળતા રહે. જેવો જ હું વિડીયો અપલોડ કરું કે તમારા ફોનમાં નોટિફિકેશન આવી જાય અને તમે તે વિડીયો જોઈ શકો. મિત્રો, આજનો આપણો વિષય છે મોસ્ટ આઈએમપી સાહિત્યનું જાણવા જેવું. જે સાહિત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનો એક સંગ્રહ આપણે આ વિડીયોની અંદર મૂકેલો છે અને આ એનો પાર્ટ 2 છે. આની પહેલાં મેં પાર્ટ 1 અપલોડ કરેલો છે, જો તે તમે ન જોયો હોય તો તે પહેલાં જોઈ લેવો. આજના વિડીયોમાં આપણે આગળ વધીએ. પ્રશ્ન: મણિલાલ દ્વિવેદીના નાટકને તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે બિરદાવનાર કોણ હતા? જવાબ: નવલરામ પંડ્યા. પ્રશ્ન: મણિલાલ દ્વિવેદીની ગુલાબસિંહ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: નવલકથા. પ્રશ્ન: ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ કોને કહેવામાં આવે છે? જવાબ: નરસિંહરાવ દિવેટિયા. પ્રશ્ન: હરિગીત છંદમાં ફેરફાર કરી ખંડ હરિગીત છંદ ઉપજાવનાર કોણ હતા? જવાબ: નરસિંહરાવ દિવેટિયા. પ્રશ્ન: નરસિંહરાવ દિવેટિયાએ જ્ઞાનબાલ ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ: નિબંધ. પ્રશ્ન: કુસુમ માળા કાવ્ય સંગ્રહ ક્યારે રચાયો હતો? જવાબ: 1887માં. પ્રશ્ન: જ્ઞાનસુધા માસિકના તંત્રી કોણ હતા? જવાબ: રમણભાઈ નીલકંઠ. પ્રશ્ન: ભદ્રમ ભદ્ર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: હાસ્ય નવલ. પ્રશ્ન: રાયનો પર્વત કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: હાસ્ય નાટક. જો ભદ્રમભદ્ર છે એ હાસ્ય નવલ હતી, જ્યારે રાયનો પર્વત છે એ હાસ્ય નાટક હતું. નેક્સ્ટ: 1902માં વસંત માસિક કોણે શરૂ કર્યું? જવાબ: આનંદ શંકર ધ્રુવે. પ્રશ્ન: રમણભાઈ નીલકંઠની રચના ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: વ્યાખ્યાન. પ્રશ્ન: 1895માં શિક્ષણનો ઇતિહાસ પુસ્તક કોણે લખ્યું? જવાબ: કવિ કાંતે, એટલે કે મણિશંકર રત્નજી ભટ્ટ, કવિકાંત. પ્રશ્ન: અતિજ્ઞાન કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: ખંડકાવ્ય. પ્રશ્ન: નાનાલાલની સૌ પ્રથમ નાટ્યકૃતિ કઈ છે? જવાબ: ઇન્દુકુમાર. પ્રશ્ન: નાનાલાલની પોતાના પિતાને અંજલિ આપતી રચના કઈ છે? જવાબ: પિતૃતર્પણ. પ્રશ્ન: નાનાલાલનું પોતાના પિતાનું જીવનચરિત્ર આલેખતું પુસ્તક કયું છે? જવાબ: કવિશ્વર દલપતરામ. 1100 અને પ્રવાહી પંક્તિ રચનાર કવિ કોણ હતા? જવાબ: બળવંતરાય ઠાકોર. બળવંતરાય ઠાકોરે સોનેટમાં સૌ પ્રથમવાર પ્રયોજેલો છંદ કયો છે? જવાબ: પૃથ્વી છંદ. પ્રશ્ન: ડોલન શૈલીમાં રચાયેલી સૌ પ્રથમ રચના કઈ છે? જવાબ: વસંતોત્સવ. પ્રશ્ન: બકો ઠાકોરે વિવેચન માટે ક્યા શબ્દો પ્રયોજેલા? જવાબ: કલાસખી અને શાસ્ત્રસખી. પ્રશ્ન: કોણે આ જન્મ પ્રયોગકાર તરીકે નામના મેળવી? જવાબ: બક ઠાકોરે. પ્રશ્ન: કોણે મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કર્યો હતો? જવાબ: અરદેસર ખબરદાર.
જેણે મુક્ત ધારા અને મહાછંદનો નવો પ્રયોગ કર્યો હતો. પ્રશ્ન: કવિ બોટાદકરનો પ્રિય શબ્દ કયો હતો? જવાબ: પ્રણય. પ્રશ્ન: જીવન નિષ્ઠાના કવિ તરીકે કોણ જાણીતા છે? જવાબ: દેસળજી પરમાર. પ્રશ્ન: ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની જાણીતી રચના કઈ છે? જવાબ: રતનબાનો ગરબો. નેક્સ્ટ: જલિયાવાલા બાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક કોણ છે? જવાબ: ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ. પ્રશ્ન: બે ઘડી મોજ સામયિક પ્રગટ કરનાર કોણ હતા? જવાબ: હરજી લવજી દામાણી, એટલે કે સૈદા. પ્રશ્ન: ગુજરાતી ભાષાની સૌ પ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર કોણ હતું? જવાબ: નારાયણ હેમચંદ્ર. પ્રશ્ન: ગુજરાતી તરીકે ઉત્કટ ગુજરાતી ભક્તિ દાખવનાર કોણ હતા? જવાબ: રણજીતરામ વાવાભાઈ મહેતા. પ્રશ્ન: રણજીતરામ વાવાભાઈ મહેતાની જાણીતી વાર્તા કઈ છે? જવાબ: હીરા. પ્રશ્ન: ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક કોણ છે? જવાબ: રણજીતરામ વાવાભાઈ મહેતા. પ્રશ્ન: ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર કોણ હતા? જવાબ: ડાહિયાભાઈ ધોળસાજી. પ્રશ્ન: નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌ પ્રથમ સર્જક કોણ હતા? જવાબ: ડાહિયાભાઈ ધોળસાજી. પ્રશ્ન: રંગરહસ્ય નામક ત્રિમાસિકનું સંપાદન કરનાર કોણ હતા? જવાબ: ત્રિભુવનદાસ ગજ્જર. પ્રશ્ન: સચિત્ર ગુલશન સામયિકની સ્થાપના કોણે કરી? જવાબ: હાજી મોહમ્મદ અલારખિયાએ. પ્રશ્ન: અમૃતલાલ પઢિયારનું વિધવાઓની કરુણ સ્થિતિઓ વર્ણવતું પુસ્તક કયું છે? જવાબ: આર્ય વિધવા. પ્રશ્ન: સત્યના પ્રયોગો આત્મકથા ક્યાં વર્ષે પ્રગટ થઈ? જવાબ: 1925માં. પ્રશ્ન: કાકા સાહેબે ખેડેલો મહત્વનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ: લલિત નિબંધ. પ્રશ્ન: કાકા સાહેબ કાલેલકરની મૂળ અટક કઈ છે? જવાબ: રાજાધ્યક્ષ. પ્રશ્ન: કાકા સાહેબ કાલેલકરની આત્મકથાનું નામ શું છે? જવાબ: સ્મરણ યાત્રા. નેક્સ્ટ: પ્રશ્ન: રાવી પાઠકે શેષ નામના ઉપનામથી કયો સાહિત્ય પ્રકાર ખેડેલો છે? જવાબ: કાવ્ય, શેષના કાવ્ય. જાત્રાળુ ઉપનામથી પ્રગટ થયેલી રચના કઈ છે? રાણક દેવી. આ જે જાત્રાળુ છે એ પણ રાવી પાઠકનું જ નામ છે અને એના ઉપનામથી એણે રાણક દેવી નામની કૃતિ જે છે એની રચના કરી હતી. નેક્સ્ટ: આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જકનું નામ જણાવો. જવાબ: સુરેશ જોશી. નેક્સ્ટ: નિરંજન ભગતે આધુનિક અરણ્ય તરીકે ઓળખાવેલું શહેર કયું છે? આધુનિક અરણ્ય, અરણ્ય એટલે જંગલ, આધુનિક જંગલ તરીકે ક્યાં શહેરને ઓળખાયું? તો જવાબ આવશે મુંબઈ. પ્રશ્ન: સુરેશ જોશીનો જાણીતો નિબંધ સંગ્રહ કયો છે? જવાબ: જનાંતિકે. પ્રશ્ન: 1961માં ભારત સરકાર તરફથી વિદ્વતા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર કોણ હતા? જવાબ: પંડિત સુખલાલજી. પ્રશ્ન: જૈન વિશારદની પદવી પ્રાપ્ત કરનાર સર્જકનું નામ જણાવો. જવાબ: દલસુખભાઈ માલવણિયા. પ્રશ્ન:
ભારતીય દર્શનના પ્રકાંડ પંડિત તરીકે જાણીતા બનનાર સર્જક કોણ હતા? જવાબ, દલસુખભાઈ માલવણિયા. પ્રશ્ન, સતત પ્રવાસી જીવન જીવનાર સર્જક કોણ હતા? જવાબ, સ્વામી આનંદ. નેક્સ્ટ પ્રશ્ન, સ્વામી આનંદના સમગ્ર સર્જનની કૃતિ કઈ છે? જવાબ, ધરતીની આરતી. પ્રશ્ન, કનૈયાલાલ મુનશીએ ઘનશ્યામ વ્યાસ ઉપનામથી રચેલી સૌપ્રથમ વાર્તા કઈ છે? જવાબ, મારી કમલા. પ્રશ્ન, કિશોરલાલ મસરૂવાળાએ આશ્રમનો ઉલ્લુ ઉપનામથી રચેલી કૃતિનું નામ જણાવો. જવાબ, કાગડાની નજરે. મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિનું નામ જણાવો. જવાબ, બેખુદાઈ ખિદમતદાર. પ્રશ્ન, ધનસુખલાલ મહેતાએ રચેલું મુખ્ય સાહિત્ય કયું છે? જવાબ, હાસ્ય સાહિત્ય. પ્રશ્ન, ગુણવંતરાય આચાર્યની અખોવન કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, નાટ્ય સંગ્રહ. પ્રશ્ન, ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર કોણ હતા? જવાબ, ચંદ્રવદન ચિમનલાલ મહેતા, એટલે કે ચંચી મહેતા. પ્રશ્ન, ગુજરાતી કવિતામાં ભાઈ બહેનના પ્રેમને સૌ પ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર કોણ હતા? જવાબ, ચંદ્રવદન ચિમનલાલ મહેતા. પ્રશ્ન, ચંદ્રવદન ચિમનલાલ મહેતાની અખો કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, નાટક. પ્રશ્ન, જ્યોતિન્દ્ર દવેને મળેલું બિરુદ જણાવો. હસતા ફિલસૂફ અને હાસ્ય સમ્રાટ. જો મિત્રો, અહીં એક પોઈન્ટ છે કે હસતા ફિલસૂફ પૂછે ત્યારે જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે, અને જો હસતો ફિલસૂફ પૂછે તો જવાબ આવશે અખો. અખાને બિરુદ મળેલું છે હસતો ફિલસૂફ, અને જ્યોતિન્દ્ર દવેનું છે હસતા ફિલસૂફ, હાસ્ય સમ્રાટ પણ. નેક્સ્ટ, જ્યોતિન્દ્ર દવેની રેતીની રોટલી કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, હાસ્ય સંગ્રહ. પ્રશ્ન, શ્રેષ્ઠ વિવેચન ગ્રંથ તરીકે સાહિત્ય અકાદમી પુરસ્કૃત સુંદરમની કૃતિ કઈ છે? જવાબ, અવલોકના. પ્રશ્ન, સુંદરમ ઉપનામથી સૌ પ્રથમ રચેલું કાવ્ય કયું છે? જવાબ, બારડોલીને. પ્રશ્ન, ત્રિભુવનદાસ લુહારે મરીચી ઉપનામથી સૌ પ્રથમ લખેલું કાવ્ય કયું છે? જવાબ, એકાંશ દે. પ્રશ્ન, સુંદરમની નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કૃતિ કઈ છે? જવાબ, યાત્રા. પ્રશ્ન, કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો જેવી રચના આપનાર કવિનું નામ જણાવો. જવાબ, સુંદરમ. નેક્સ્ટ, જયંતી દલાલની કાયા લાકડાની માયા લુગડાની કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, વિવેચન. પ્રશ્ન, જયંતી દલાલનો નિબંધ સંગ્રહ કયો છે? જવાબ, તરણાની ઓથ મને ભારી. પ્રશ્ન, હેલન કેલરની આત્મકથા લખનાર સર્જકનું નામ જણાવો. જવાબ, જયંતી દલાલ. પ્રશ્ન, બારણે બારણે બુદ્ધ જેવી રચના કોણે આપી? જવાબ, ઉમાશંકર જોશીએ. પ્રશ્ન, ઉમાશંકર જોશી કૃત વિશ્વ શાંતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, ખંડકાવ્ય. પ્રશ્ન, ગુજરાત મોરી મોરી રે પંક્તિના સર્જકનું નામ શું છે? જવાબ, ઉમાશંકર જોશી. પ્રશ્ન, વાસુકી અને શ્રવણ ઉપનામથી સાહિત્ય સર્જન કોણે કર્યું છે? જવાબ, ઉમાશંકર જોશી. વાસુકી અને શ્રવણ એ બંને ઉપનામ ઉમાશંકર જોશીના છે.
પ્રશ્ન: સારથી અને નચિકેતા સામયિક શરૂ કરનાર કોણ હતા? જવાબ: કરશનદાસ માણેક. પ્રશ્ન: કરશનદાસ માણેકનો જાણીતો કાવ્ય સંગ્રહ કયો છે? જવાબ: વૈષમપાયનની વાણી. પ્રશ્ન: કૃષ્ણલાલ શ્રીધરાણી કૃત વડલોનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: નાટક. પ્રશ્ન: નાટકોમાં સ્ત્રી પાત્રો ભજવીને જાણીતા બનનાર કોણ હતા? જવાબ: જયશંકર ભોજક એટલે કે સુંદરી. પ્રશ્ન: જવાબ: થોડા આંસુ થોડા ફૂલ. પ્રશ્ન: લોકભારતી સણોસરા સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ: નાનાભાઈ ભટ્ટ. પ્રશ્ન: પૂજાલાલ દલવાડીએ પૃથ્વી છંદમાં રચેલું સુંદર કાવ્ય કયું છે? જવાબ: પ્રિય કવિતાને. તો મિત્રો, આ હતા આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે તમારી ટેસ્ટ, જે ટેસ્ટમાં આપણે જે વિડીયો જોયો તેમાંથી તમને બે પ્રશ્નો પૂછવામાં આવશે અને એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રશ્ન નંબર એક: ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ કોને ગણવામાં આવે છે? પ્રશ્ન નંબર બે: નિરંજન ભગતે આધુનિકરણ્ય તરીકે ઓળખાવેલું શહેર કયું છે? આ બંનેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો, જેથી તમને રોજે રોજ નવા નવા વિડીયો મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.